વિગતો કેટલીક આપના સુધી પહોંચાડવી છે ગ્રાફિક્સ દ્વારા કે શ્વાનનો આતંક છે એ સુરતમાં કેટલો ભયાવહ રીતે ફેલાઈ ગયો છે રખડતા શ્વાનથી લોકોને મુક્તિ ક્યારે મળશે આ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે કેમ કે સુરતમાં એક નહીં અનેક આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્રણ વર્ષમાં બાર લાખ પંચાવન હજારથી વધુ લોકો શ્વાનના શિકાર બન્યા છે શ્વાન તેમને કરડ્યું છે ઇજાગ્રસ્ત થયા છે આ આંકડો છે તે સ્ક્રીન પર આપની સામે છે શ્વાન કરડવાને લીધે ત્રણ વર્ષમાં આઠથી વધુ લોકોના મોત થઈ ગયા છે માત્ર સુરતની વાત થઈ રહી છે સુરતમાં દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી નથી જેનાથી લોકોને શ્વાનથી રાહત મળે તંત્રના ખસીકરણના દાવાઓ પોકળ સાબિત થયા છે કેમ કે જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે જે રીતે મોતના કિસ્સાઓ વધી રહ્યા છે ચોક્કસથી ખસીકરણ માત્ર નામ પૂરતું જ હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં શ્વાન કરડવાના દૈનિક સો થી એકસો વીસ કેસ સામે આવે છે બહુ મોટો આંકડો છે સુરતમાં દૈનિક સો થી એકસો વીસ એવા કેસીસ સામે આવે છે કે જ્યાં શ્વાન કરડ્યું હોય પુરુષો અને બાળકો શ્વાનના શિકાર બને છે કેમ કે બાળકો શેરીમાં રમતા હોય છે પુરુષો પણ પોતાના કામ અર્થે બહાર જતા હોય છે જેવા કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે અને શ્વાન હુમલો કરતો હોય છે ખાસ કરીને પુરુષો અને બાળકોને શ્વાન છે વધુ અડફેટે લેતા હોય છે શિકાર બનાવતા હોય છે કેમ કે આ બંને એવા હોય છે કે જેઓ ઘરની બહાર વધારે નીકળતા હોય છે